કન્યા શાળાવતી હું ગઢિયા પ્રદેશ તાલુકા આપનું સામાજિક વિજ્ઞાન પ્રદર્શન 2020 માં હાર્દિક સ્વાગત કરું છું. બાળકોની અંદર અધ્યયન નિષ્પતિ સિદ્ધ થાય અને બાળકો જે કઠિન બિંદુ છે પાઠ્યપુસ્તકના એ સિદ્ધ થાય એ માટે મારો એવો નાનો એવો પ્રયત્ન છે, જેમાં અમે 3 મોડલનું નિર્માણ કર્યું છે. પહેલું, એક તો ઝૂ પોરબંદર પ્રાણી સંગ્રહાલય, જેની અંદર બાળકો જુદા જુદા પ્રાણીઓ વિશે જાણે અને બાળકો જુદા જુદા પ્રાણીઓ કઈ રીતના ભોજે છે, કઈ રીતના ઉઠે છે, બેઠે છે, ટૂંકમાં ટોટલી જ્ઞાન પ્રાપ્ત કરે. કેના દ્વારા? તો કે પોરબંદર ઝૂ દ્વારા, પ્રાણી સંગ્રહાલય દ્વારા. અને બીજું મારું એક મોડલ છે જો બાળકોને આપણે સીધા અક્ષાંશ અને રેખાંશ રૂપ એટલે શું એ શીખવવાનો પ્રયત્ન કરીએ તો બાળકો સમજી શકતા નથી. એટલા માટે આ ગોળાનું નિર્માણ કરે છે, જે ગોળા દ્વારા આપણે ઊભી અને આડી રેખા, અક્ષાંશ અને રેખાંશ શું છે એની સંકલ્પના સિદ્ધ કરી શકીએ છીએ. બસ આવો મારો નાનો એવો પ્રયત્ન છે, જેમાં જુદા જુદા પ્રાણીઓ વિશે જ્ઞાન પ્રાપ્ત કરી શકે, અક્ષાંશ રેખાંશ વિશે જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને ગ્રીન હાઉસ વિશે ઇફેક્ટિવ જાણી શકે. અસ્તુ, નમસ્કાર. સામાજિક વિજ્ઞાન પ્રદર્શનની અંદર અમે રણ પ્રદેશનું નિર્માણ કરે છે કે બાળકો ભારતમાં ભૂમિના પ્રકાર આપણે કહી શકાય એમાં રણ પ્રદેશની અંદર કયા કયા સરિસૃપ પ્રાણીઓ જોવા મળે છે. એક નાનું એવું મોડલ બનાવેલ છે જેમાં રણ પ્રદેશની વનસ્પતિ, રણ પ્રદેશનો સાપ, ઊંટ, બીછી, પછી સાપ અને વૃક્ષો, આ બધા વિશે બાળકો જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને રણ પ્રદેશની ખાસિયતો અને રણ પ્રદેશની અંદર માનવ જીવનને જે મુશ્કેલીઓ પડે છે એના વિશે શીખી શકે. નમસ્કાર. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.